एक दिवस भावनगर महाराजा छे, जुदा जुदा स्टेट ना राजाओं ने भालना गांफ नाम ना गाम मा आमंत्रण छे। जुदा जुदा महाराजाओ बदा गांफ आवे छे। चुड़ासमाओनु राज અને ચુડાસમા ગાંપ ઠાકોર ગાંપમાં ગાદી છે। કોઈ ટાણા પ્રસંગે બધા મહારાજાઓ બધા આવે છે, એમાં આવતા આવતા ભાવનગર મહારાજા આવવાના છે એવી ખબર પડી। ભાવનગરની એક દરજીની દીકરી છે એ ગાંપમાં સાસરે છે, પણ દીકરીને પિયરની લાગણી બહુ હોય। મિત્રો, ભાવનગર નો રાજા આવવાનો છે, ખબર પડેલી દીકરી દેરાણીને જેઠાણીને નણંદને એમ કહેતી હતી, મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે, અહીંયા જે મહારાજાઓ આવે છે એમાં અમારા બાપુ છે ને ભાવનગરના રાજા છે, સૌથી મોટા છે। પણ દીકરીને ક્યાંય પરહ માતો નથી, દીકરી જીવતરમાં બધું સહન કરી શકે છે, પણ દીકરી બે વાત સહન નથી કરી શકતી। ઘણા પ્રસંગોમાં સમાજમાં જોયું છે આપે કે ધણી દારૂડિયો હોય, ઢોર માર મારતો હોય, ઉહંકારો ન નીકળે દીકરીના મોઢામાંથી, પણ ભૂલે ચૂકે જો પિયરિયાને ગાળ દેવાય જાય, ભૂલે ચૂકે પોતાના મા બાપ કે ભાઈને ગાળ દેવાય જાય તો દીકરી સહન ન કરી શકે, ઢોર માર સહન કરી શકે, પરોણાની હોળી ઉપડી ગઈ હોય એટલો માર પડતો હોય, પણ દીકરી કોઈ દી પિયર પક્ષને ગાળ દે સહન ન કરી શકે, અને દીકરી પોતાના પિયરનું મેણું સહન ન કરી શકે। અને એમ જ્યારે દીકરીના હૈયામાં પિયરિયાના પક્ષનો કોઈ પણ માણા આવ્યો હોય, એ ગડગડતી દોટ કાઢીને દહે આંગળીના ટાચકા બોલાવીને બેન ઓવારણા લેતી હોય, એના હૈયામાં હરખ હોય, મારો હગો પહેલો આવ્યો હોય, એટલો એ આજ ભાવનગર મહારાજા આવવાના છે દીકરીને ખબર મંડી પડવા, એટલે દીકરી પોરહાય છે બધાની પાસે। એમાં બધા સ્ટેટના જયારે હામૈયા થવાના હતા, હામૈયામાં ગામડા ગામનો રિવાજ છે, પાણીની હેલું લઈ મોતી ભરેલી ઈંઢણીઓની માથે હેલું મૂકી દીધી હોય, અબિલ ગુલાલ કંકુ ચોખાથી વધાવતા હોય, હામૈયાના ગીતો ગાતી ગાતી બહેનો દીકરીઓ બધા ગાંપના પાદર ભેળા થયા છે। એમાં નણંદ પૂછે છે, ભાભી તમે ત્રણ ત્રણ દિવસથી એમ કહેતા હતા કે મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે, આમાં તમારો બાપ કયો? અને તે દિવસે એ દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હાથીની અંબાડીની માથે જે વિયા આવે ને એ મારા બાપુ છે, 1800 પાદરના ધણી છે, મહારાજ તખ્તસિંહજી છે। ભાવનગર મહારાજા તખ્તસિંહજીની સામે જ્યાં નણંદે જોયું તો નણંદ દાંત મટી કાઢવા, કે કેમ નણંદબા દાંત કાઢો છો, બેનબા કેમ દાંત કાઢો છો, બોન શું કામ દાંત કાઢો છો? અને તે દી નણંદે કુણું પણ કાળજો કરી નાખે એવું મેણું માર્યું, આ શીશમના લોઢિયા જેવો જેની માથે મહારાજ તખ્તસિંહજીનો વાન થોડોક શામ હતો, કે આ તારો બાપ છે જેની માથે એક અંક ઘરેણું નથી, ભાવનગરના રાજને શોભે એવો શણગાર નથી, અને આ કોઈ મોટો રાજા હોઈ શકે આવો તારો બાપ, પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘાવ, પીરનું મેણું લાગ્યું, ભાઈ ઉભી રહી ગઈ, હામીઓ આગળ નીકળી ગયું। ભાવનગર રાજના દિવાન છે એ કોઈ કામ અંગે પાછળ રોકાણી લે, એ જયારે નીકળ્યા દીકરી ઓળખી ગઈ કે ભાવનગરના દિવાન, આગેથી દીકરીએ ઓવારણા લીધા, ખમા ગણી બાપુને, બેટા મને બાપુ કીધો, કે હા બાપુ તઈ તો તું ભાવનગરની, કે હા બાપુ છું તો ભાવનગરની, દીકરા શું કામ રોવસ, રખના ટાણે આજ આહુડા શું કામ? ના બાપુ કાંઈ નથી, બેટા હાચી નો વાત કરજો, તને જગદંબાના સોગંદ છે। દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ રોઉં છું એટલા માટે ત્રણ ત્રણ દીથી પોરહાતી હતી, ભાવનગરનો ધણી આવવાનો છે, મારો બાપ આવવાનો છે,
પણ આજે આપણા બાપુએ ભાવનગરને શોભે એવો રાજાને શોભે એવો શણગાર નથી કર્યો ને, એટલે મારી નણંદુ મને મેણા મારે છે. એમ તારી નણંદ મેણા મારે છે? બદલાની દિવાલની આંખ હો. દીકરી વિનંતી કરે છે, બાપુ જોજો હો, મારી નણંદને કઈ સજા ન, મારા હાહરિયાને કઈ સજા ન કરાવતા. જોજો હો, બાપુનો ઠપકો ન મળે. બાપુ, મારે આખી જિંદગી મારે હાહરામાં રહેવાનું છે. અરે બેટા, ભાવનગરનો ધણી સજા ન કરે, ભાવનગરનો રાજા કોઈ દી સજા ન કરે, પણ કાલ તારી નણંદને લઈને ભેળી બાપુના ઓવારણે આવજે હવારમાં. જોજો હો બાપુ, મારી નણંદને કાંઈ વહમાં વેણ. અરે બેટા, વહમાં વેણ ભાવનગરની અમીર આત્માથી કોઈ દી નીકળે નહીં. રાત્રે દિવાન ભાવનગર ઠાકોરને વાત કરે છે, બાપુ ભાવનગર રાજને સાજે એવો શણગાર કાલ આપે કરવો પડશે. અરે દિવાન, 1805 નો ધણી છું તો જગત જાણે છે, મુરલીધર મહારાજ નો મુનિમજી છું. ભલા માણા, મને તો મુરલીધર અને ખોડિયારે આપેલું છે, એમાં મારે ઠાટ શું કામ કરવો જોઈએ? કે ના, કાલ 1805 ના લાડાને શોભે એવો ઠાટ કરવો જોશે. એનું કારણ શું દિવાન? તમે આજે આવી કેમ વાત કરો છો? કે આપણા ભાવનગરની એક દરજીની દીકરી ગાંફમાં હારે છે અને એની નણંદ મેણા મારે છે. કે તારા બાપે 1805 ધણીને શોભે એવો ઠાઠ નથી કર્યો, એમ મારી ભાવનગરની દીકરીને મેણા મારે? કે તો દિવાન, આપણે ગામ કેટલાક બાપુ? 1800 ગામ છે. તો 1800 હોનાના ઘરેણા રાતોરાત મારા માટે તૈયાર કરો, લાવો રાતે, અને 1800 હોનું કાલે અંગની માથે મારે ધારણ કરવું છે. અને 1800 હોનાના ઘરેણા ભાઈ બીજે દિવસે આ તો રાજનો હુકમ રાતોરાત તૈયાર થયા. સવારના પોરની માલપા એ લળી પડે લાડો 1805 ધણી, એટલું હોનું અંગની માથે ધારણ કર્યું. દીકરી નણંદ ને ઓવારણે આવી અને આમ કરીને આમ ખોળો પાથરી અને દીકરી છે એ બાપુને પગે લાગી ને 1805 લાડો ઉભો થઈ ગયો. બેટા, પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં, તું ભાવનગરની દીકરી, તો મારી દીકરી કેવા બાપ. તું જયારે હાહરે આવીને ત્યારે હું તને કઈ દઈ શક્યો નથી. બેટા, ઘડીક તારો ખોળો એમ નામ રાખજે, પાથરેલો હાડીનો પાલુનો છેડો છે ની ઘડીક લેતી નહીં હો. એટલે ભાવનગરનો લાડો છે એ પોતાની દીકરીના મેણાને બંધ કરવા માટે, ભાવનગર રાજની દીકરીને મેણાને બંધ કરવા માટે 10 ડગલા આગળ હાલતો હોય, જેને હજુરિયા ખમકારા કરતા હોય, જેની મોજડીઓ બીજા ઉપાડતા હોય, જેની મોજડી કોક પગમાં પહેરાવી દેતું હોય, આજ 1805 ધણી ઉઘાડા પગે ભાવનગરની રેતની દીકરીને હામા ડગલા માંડે છે. ભાઈ મંડ્યા ડગલા, ભાઈઓ દીકરી મંડી ફફડવા કે આજ નક્કી કંઈક ન બનવાનું બની જશે. નણંદને મારશે, ગાળ દેશે, સજા કરશે, પણ ભાવનગર કોઈ દી સજા કરે નહીં. અંગની માથે 1800 હોનું પહેર્યું એક પછી એક દાગીનો દીકરીના હાડીના છેડામાં મીંડો નખાવા. ભાઈ, અંગની માથેથી ભાવનગરના રાજા મહારાજ તખ્તસિંહજીએ તેથી 1800 હોનું ઉતારીને દરજીની દીકરીને આપી દીધું હતું અને પીરિયાને અને હાહરિયાને કાયમ માટે બોલતા બંધ કરી દીધા હતા કે દીકરીને કોઈ દી મેણું ન મારી શકે. આ ભાવનગર કહેવાય, આ સમર્પણ કહેવાય, આ ત્યાગ કહેવાય મિત્રો. અને એ ત્યાગની ઘટનાઓ તો ઇતિહાસના પાને અમર છે. પણ મેં આપને શરૂઆતમાં કીધું હતું ને કે જને તારી હાલડા ગયા છે મિત્રો, હાલડા ગયા છે, અને હાલડાની માલપાઈ સંસ્કારના પાન પાવામાં આવ્યા છે. ધાવણના ઘૂંટડે ઘૂંટડે જનતાએ સંસ્કારના પાન જેથી પાયા હોય, મનહર મુખે માનુની ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર. જનેતાના ધાવણને ઘૂંટડે જેને સંસ્કાર પીધો હોય, એના હાલડાની કડીએ કડીએ જેને સંસ્કારનું પાન પીધું હોય ને, એ દીકરો મોટો થઈ ત્યાગ કરી શકે, સમર્પણ કરી શકે, સુરવીર બની શકે. અને એવી જનેતાઓના દાખલા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડના ઇતિહાસમાં છે એમ નહીં, ભલે પ્રસંગ મહારાષ્ટ્રનો છે, પણ મહારાજ શિવાજીની જનેતા જીજાબાઈ જીદી કહેવાય છે કે દક્ષિણના ડુંગરામાં ઝાડની ડાળીએ શિવાનો હિંચકો બાંધ્યો હશે, અને શિવાજીનો હિંચકો જેથી દક્ષિણના ડુંગરાની ગાળીઓમાં બાંધ્યો હશે તેથી એ ભગવતી, એ હિન્દુ ધર્મ રક્ષક શિવાજીની જનેતા શિવાજીને એમ 6 મહિનાના શિવાજીને એમ કહેતી હતી કે બાપ શિવા, એ જી પેરી ગો ઢીલે જે પાતળા રે લીલા લાલ પીરો જી ચીર રે લીલા લાલ પીરો જી ચીર
काया तारी लोज मानाशे ढांकण ते दी ढाल नो थाशे काया तारी लोज मानाशे ढांकण ते दी ढाल नो थाशे बाजने बालूडान मात खिचोले धनाणान डूंगरा डोले शिवाजी ने नींद रुनावे माता जी जा बाज झुलावे तान जे के सरनार तेदी तो सिंदूर या थापा छाती माते झीलवा बाबा सेवा जी ने नींद रुनावे माता जी जबाई झुलावे छेले मने तमने भारत वर्षना तमाम युवानोने शिवाजीनी जनेता जीजाबाई एक संदेशो आपे छे के सुई ले जे मारा केसरी रे तारी हिंद बाणू जुवे वाट रे शिवा हिंद बाणू जुवे वाट हे मारा भारत वर्षना वीरवर जवानो એકલા શિવાજી માટે આ વાત નથી પણ ભારત વર્ષના તમામ જુવાનોને આજ જ્યારે હિન્દુ ધર્મ જોખમમાં છે ત્યારે શિવાજીની જનેતા જીજાબાઈ એમ કહે છે કે હે મારા ભારતીના સપુત્રો તમને એક વાત મારે કરવી છે શું એ જી સુઈ લે જે મારા કેસરી રે તારી હિંદ બાણું જુવે વાટ રે તારી હિંદ બાણું જુવે વાટ એ હવે જાગી વેલો આવ બાલુડા એ માને હાથ ભેટ બંધાવા એ જાગી વેલો આવ જે વીરા એ ટીલું માનું લોહીનું લેવા